સોમવારે હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી। હૈદરાબાદની ઇનિંગની 14મી ઓવરમાં રાહુલ ત્રિપાઠીને મેદાન છોડવું પડ્યું હતું। બન્યું કંઈક એવું કે રાહુલ તેવટિયાની ઓવરના પ્રથમ બોલ પર ઘૂંટણ પર બેસીને રાહુલ ત્રિપાઠીએ કવર પરથી છક્કો ફટકાર્યો હતો। આ શોટ ફટકાર્યા બાદ તે મેદાન પર ઢળી પડ્યો હતો અને દર્દથી કણસવા લાગ્યો હતો। ત્રિપાઠીને શોટ લગાવ્યા બાદ પગમાં ક્રેમ્પ પડી ગયા હતા। રાહુલ જેવો મેદાન પર ઢળી પડ્યો કે ખેલાડીઓ તેની તબિયત પૂછવા માટે તેની પાસે ગયા। મેડિકલ ટીમને બોલાવાઈ અને સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ લેવાયો। મેડિકલ અને ફિઝિયોની તમામ કોશિશો છતાં તે રમી ન શક્યો અને તેને પેવેલિયન જવું પડ્યું। જો કે જ્યારે બે વિકેટ પડી ત્યારે રાહુલ બેટિંગ કરવા માટે તૈયાર હતો, પરંતુ તેની જરૂર ન પડી અને બે વિકેટના નુકસાને હૈદરાબાદે મેચને પોતાના નામે કરી લીધી। હૈદરાબાદની આ સતત બીજી જીત છે। ગુજરાતની ટીમ આઈપીએલ 2022 માં પ્રથમ વખત હારી છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।